ડીસામાં કાર્યરત યુવા ક્રિકેટ ગ્રુપ દ્વારા સ્પોર્ટ ક્લબ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં ખેલદિલીની ભાવના વધે અને પરસ્પર એકતા જળવાઈ રહે તે માટે દર વર્ષે યુવા ક્રિકેટ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ડીસા શહેરના પ્રતિભાશાળી ક્રિકેટરો ભાગ લેતા હોય છે. આ વર્ષે યોજાયેલી ટુર્નામેન્ટમાં 72 ખેલાડીઓએ ભાગ લીધો હતો. નિયમ મુજબ ક્રિકેટની એક ટીમમાં 11 ખેલાડી હોય છે, પરંતુ ખેલાડીઓમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે 12 ખેલાડીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને કુલ 6 ટીમો એ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી સોશિયલ મીડિયા અને ફેશનના રવાડે ચડી જતી હોય છે તેને અટકાવવાનો હતો. અને ખેલદિલીની ભાવના જાગે અને બધાનું ફિટનેસ જળવાઈ રહે તે માટે અમે બધા મિત્રો આજે સ્પોર્ટ્સ ક્લબ મુકામે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ડીસા ખાતે યોજાયેલા યુવા ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી ખાસિયત એ હતી કે આ ટુર્નામેન્ટમાં ગજબની કોમી એકતા જોવા મળી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના ક્રિકેટરો સાથે રમવા ઉપરાંત ભોજન પણ લીધું હતું અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. અમે યુવા ક્રિકેટ બધા ભેગા મળીને એક આ સરસ આયોજન કર્યું છે. અમારા આની અંદર 72 છોકરાઓ અમે ભેગા કરે છે, ઓક્શન રાખીને એક દરેક ટીમમાં અલગ અલગ ખેલાડીઓ મૂંગ્યા છે અને 12-6 કેપ્ટનો છે અને એક આ સારું આયોજન કર્યું છે અને બીજા છોકરાઓ બીજે બહાર રમવા જાય એના કરતાં એક આવું સારું આયોજન અમે સ્પોર્ટ ક્લબની અંદર કર્યું છે અને બીજા કોમી એકતા અમારા હિન્દુ મુસ્લિમ બધા સાથે અમે ભેગા મળીને આ આયોજન કર્યું છે.